સમગ્ર ગુજરાતમાં યુવાનોના બેરોજગારીના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત માંગે રોજગાર અભિયાન સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયું છે। આ અભિયાન હેઠળ યુવા કોંગ્રેસ પ્રદેશ દ્વારા રાજ્યની તમામ શ્રમ અને રોજગાર કચેરી ખાતે ઘેરાવો કરવાના ભાગરૂપે ભુજની રોજગાર કચેરી ખાતે પાર્ટીના કાર્યકરો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો। ભુજના અધિકારીને ઘેરાવ દરમિયાન કચ્છના બેરોજગાર યુવાનોના પ્રશ્નો કરવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં કચ્છમાં માત્ર 11,000 જેટલા યુવાનો બેરોજગાર હોવાનું જણાયું હતું। 11,000નો આંકડો અપાયો એ પણ ખોટો હોવાના આક્ષેપો પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને સાચી માહિતી આપવાની માંગ કરવામાં આવી હતી। ઉપરાંત વધુમાં સમગ્ર કચ્છમાં સરકારી અર્ધસરકારી અને ખાનગી કંપની દ્વારા કેટલી રોજગારી આપવામાં આવી રહી છે તથા કેટલો અધિકાર આપવામાં આવે છે તેની પણ માહિતીની માંગ કરી હતી। કચ્છમાં હાલમાં અનેક કંપનીઓ છે, ત્યારે કચ્છના યુવાનોને કંપનીઓમાં 25% સુધી રોજગાર નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં તાળાબંધી કરવામાં આવશે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા આ ગુજરાતના બેરોજગાર યુવાનોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ કર્યું છે। એના પ્રથમ ચરણ રોજગાર ક્યાં છે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે। શ્રમ અને રોજગાર કચેરીના અધિકારીને પ્રશ્નો પૂછીએ છીએ કે તમારા જિલ્લામાં રોજગાર ક્યાં છે, એ અનુસંધાનમાં આજે કચ્છમાં ભુજ ખાતે રોજગાર અધિકારીને પ્રશ્નો પૂછ્યા કે રોજગાર ક્યાં છે। અધિકારીની કેફિયત મુજબ માત્ર 11,000 જેટલા બેરોજગારો નોંધાયેલા છે। અમારો આક્ષેપ છે કે આ સરકારી આંકડો જુઠ્ઠો છે। આટલો મોટો કચ્છ જિલ્લો, આટલી જનસંખ્યા ધરાવતો જિલ્લો, જ્યારે યુવાનો પણ સારી રીતે ભણતા ગણતા હોય ત્યારે 11,000નો આંકડો જુઠ્ઠો છે। ઓછામાં ઓછા 1,00,000થી વધારે યુવાનો કચ્છની અંદર બેરોજગાર છે, ત્યારે અમે સાચા આંકડા આપવાની માગણી કરી છે। અને કચ્છની અંદર સરકારી અર્ધસરકારી અને પ્રાઇવેટ મળીને કુલ કેટલા રોજગાર આપતા એકમ છે, એ એકમની અંદર કુલ કેટલો રોજગાર મળે છે, એ રોજગારમાં ગુજરાતના યુવાનો કેટલા અને ગુજરાતના યુવાનોમાં પણ ખાસ કરીને કચ્છના યુવાન કેટલા, એ આંકડા અમે એમની પાસે માંગ્યા છે। કચ્છમાં જ્યારે આટલી બધી કંપનીઓ હોય, કચ્છની જમીન પાણીના ભાવે મફતના ભાવે જ્યારે ઉદ્યોગપતિઓને ચરણે ધરી દેવામાં આવી હોય, ત્યારે કચ્છના યુવાનનો અધિકાર છે કે કચ્છમાં સ્થાનિક રોજગાર મેળવે। અમારો આક્ષેપ છે કે કચ્છના યુવાનને કચ્છમાં રોજગાર મળતો નથી। કચ્છનો યુવાનને રોજગાર મેળવવા માટે સુરત, મુંબઈ, અમદાવાદ જેવા શહેરમાં જવું પડે છે, ત્યારે અમારી માગણી છે કે કચ્છમાં 25% સ્થાનિક રોજગારનું અમલ કરવામાં આવે, નહીં તો આવનારા સમયમાં તમામ કંપનીઓને તાળાબંધી કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ આપશે। સરકારી રોજગારી મેળા પણ એમના જેટલા ભ્રષ્ટ છે। અધિકારીએ કેફિયત આપી કે અમે 6 દિવસ પહેલાં રોજગાર મેળો કર્યો છે, એ કોઈ મેળો અસ્તિત્વમાં નથી, કેમ કે કોઈ યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ કે કોઈ યુવાને મેળો જોયો નથી, માત્ર સરકારી ચોપડે એના બિલો મૂકીને રોજગાર મેળા કરવામાં આવે છે। અમે એ પણ માગણી કરી છે કે કચ્છના તમામ તાલુકામાં રોજગાર મેળા કરવામાં આવે, એમની પાસે મહેકમ ઓછું હોય, વ્યવસ્થા ઓછી હોય, તો યુથ કોંગ્રેસના તમામ કાર્યકર્તા ખડે પગે રહીને કચ્છના યુવાનોને બેરોજગારીના આંકડા નોંધવા માટે મદદ કરશે અને આવનારા સમયમાં એ આંકડા નોંધ્યા પછી કચ્છની તમામ કંપનીઓમાં 25% સ્થાનિક રોજગારનો અમલ કરીને કચ્છના યુવાનોને રોજગાર મળે એ દિશામાં કામ કરશું। કચ્છની એક કંપની, એણે કાયદેસરનો ઠરાવ કર્યો છે કે 25 કિલોમીટરના રેડિયસમાં કોઈ યુવાનને નોકરી આપવી નહીં, તો તમારા માધ્યમથી સરકારને પણ અને કંપનીના અધિકારીઓને પણ કહેવાનું કે તમે ગુજરાતની જમીન ઉપર ગુજરાતના સંસાધનોથી રોજગાર પેદા કરો છો, તમારી ફરજ છે અને બંધારણીય ફરજ છે કે 25% રોજગાર સ્થાનિક યુવાનોને આપવો પડે। તમે કોઈપણ અધિકારી અથવા કોઈપણ સરકારના દમ ઉપર જો એવો દમખમ રાખતા હોય કે અમે રોજગાર નહીં આપીએ, તો આવનારા સમયમાં સૌથી પહેલી તાળાબંધી કંપની તમારી કરવામાં આવશે। આજે અહીંયા તપાસ કરતાં માલુમ પડી કે 22 અધિકારીની જગ્યા છે, હકીકતે માત્ર 3 અધિકારી ફરજ નિભાવી રહ્યા છે, 19 અધિકારીની ઘટ છે। આ માત્ર રોજગાર કચેરીની વાત થઈ, તમામે તમામ કચેરીના આંકડા મેળવો તો 500થી વધારે સરકારી કર્મચારીઓની ઘટ તો માત્ર આ સદનમાં છે, તો આ પ્રમાણે ગુજરાતમાં પણ ઓછામાં ઓછા 1,00,000થી વધારે સરકારી કર્મચારીઓની ઘટ છે। ત્યારે યુથ કોંગ્રેસ માગણી કરે છે કે સરકાર આ તમામે તમામ જગ્યા પર પદની અંદર નોકરીઓ આપે અને તંત્ર સારી રીતે ચાલે એ દિશામાં કાર્યવાહી કરે। ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને કચ્છના યુવાનોને અપીલ કરું છું કે તમે પેટે બાટા બાંધીને મહેનત કરીને જે ડિગ્રી મેળવી છે, તમારો અધિકાર છે રોજગાર મેળવવાનો, તમે આવો યુથ કોંગ્રેસના માધ્યમથી રોજગાર કચેરીમાં તમારી નોંધણી કરાવો અને નોંધણી કર્યા પછી યુથ કોંગ્રેસના આંદોલનમાં જોડાઈ અને પોતાનો હક મેળવો, પોતાની નોકરી મેળવો। તો રોજગાર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોના રોજગારને લઈને રજૂઆત કરવામાં આવી હતી,
ત્યારે જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનેક વખત જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં કંપનીની માંગ મુજબ યુવાનોને રોજગારી આપવામાં આવી રહી છે। ઉપરાંત જે ઉમેદવારો રોજગાર ભરતી મેળામાં રૂબરૂમાં આવી શકતા નથી તે ઉમેદવારો માટે ઓનલાઈન મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। કોંગ્રેસ દ્વારા કરાયેલી રજૂઆત મુજબ કંપનીઓ પાસેથી તમામ માહિતી માંગી લોકો સમક્ષ મૂકવામાં આવશે તેવું ચંચળ ન્યૂઝ સાથે અધિકારી મહેશભાઈ પાલાએ જણાવ્યું હતું। યુથ કોંગ્રેસ તરફથી આજે કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે કે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી, એવી રજૂઆત યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી છે। તો આ રજૂઆત અન્વયે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જ્યારે પણ અમારા રોજગાર ભરતી મેળાઓ હોય છે તો અમે પ્રેસનો માધ્યમથી પ્રચાર પ્રસાર કરતા હોઈએ છીએ। અમારી કચેરીની અંદર નોંધાયેલા ઉમેદવારોને અમે કોલ લેટર આપતા હોઈએ છીએ, સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં જે યુવાન છે ને અમારી કચેરીમાં નોંધાયેલો હોય એમને અમે એસટી કૂપન અને પાસ પણ આપીએ છીએ કે જેથી કરીને એમનું ટ્રાવેલ ફ્રી કરી શકે અને ઇન્ટરવ્યૂના સ્થળે સુગમતાથી પહોંચી શકે, એના માટે અમે એમને એસટી કૂપન પણ આપીએ છીએ। અને કંપનીઓની જે ડિમાન્ડ છે એ મુજબ અમે ભરતી મેળાનું આયોજન કરતા હોઈએ છીએ। મુખ્ય રીતે અમે અમારો જે આઈટીઆઈ કેમ્પસ હોય છે એની અંદર અમે ભરતી મેળાનું આયોજન કરતા હોઈએ છીએ। આવતીકાલે એટલે કે 26 તારીખે પણ એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે કે જે આઈટીઆઈ પાસ ઉમેદવાર છે ભુજ તાલુકાના, એમના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। મોટેભાગે ટેકનિકલ અને લોડિંગ અનલોડિંગમાં જે માણસોની માંગ હોય છે એ પ્રમાણે ભરતી મેળાનું આયોજન છે એ આ કચેરી દ્વારા કરવામાં આવતું હોય છે અને સતત અમારું ફોલોઅપ ચાલુ જ હોય છે કે દરેક કંપનીની અંદર કોઈ પણ પ્રકારની ખાલી જગ્યા હોય તો અમે અમારા ભરતી મેળામાં એમને ઇન્વાઇટ કરતા હોઈએ છીએ, કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ કરતા હોઈએ છીએ અને સાથે સાથે જે ઉમેદવારો ને નથી આવી શકતા એમના માટે ઓનલાઈન ભરતી મેળાનું પણ અમે આયોજન કરેલું છે। ઓનલાઈનના માધ્યમથી કંપની પોતાની પ્રિમાઇસીસમાં એક ઝૂમ મીટિંગ કે ગૂગલ મીટના માધ્યમથી પણ 100-100 ઉમેદવારોના સ્લોટમાં જ્યારે કોરોના કાળ હતો ત્યારે ઓનલાઈન ભરતી મેળા દ્વારા પણ રોજગારી પૂરી પાડવાનું કામ આ કચેરી દ્વારા કરવામાં આવેલું છે। એવો કોઈ પણ ઠરાવ હોય તો અમારા ધ્યાનમાં આવેલ નથી ને અમારી પાસે એમની કોઈ આ પ્રકારની લેખિત રજૂઆત મળેલી નથી અમને। જો લેખિત રજૂઆત અમારી પાસે હોય તો અમે આ બાબતે કાર્યવાહી કરશું, છતાં પણ એમની જે મૌખિક રજૂઆત છે એ બાબતે અમે કંપનીમાં તપાસ કરી લઈશું અને જે કંઈ પણ હશે એ વિગત અમે આપના માધ્યમથી બધાને જાહેર કરશું। બેરોજગારની જે નોંધણી છે એ સ્વૈચ્છિક સેવાઓ છે અમારી અને આ સેવાની અંદર જે ભણેલ ગણેલ યુવાન હોય, અનએજ્યુકેટેડ હોય એ છે, એ પોતાની જો બેરોજગાર તરીકે સ્વૈચ્છિક નામ નોંધણી કરાવવાની હોય છે, આવી નામ નોંધણી ફરજિયાત નથી હોતી। એટલે યુવાનને એમ હોય કે મારે સરકારી નોકરીમાં કે પ્રાઇવેટ નોકરીની અંદર મારું બેરોજગાર તરીકે નામ નોંધાયેલું હોય તો મને તક મળે, એના માટે આ કચેરીની અંદર નામ નોંધણી છે એ યુવાનો દ્વારા કરાવવામાં આવતી હોય છે અને 10મું 12મા અને કોલેજના રિઝલ્ટ જ્યારે આવતા હોય છે ત્યારે અમારી કચેરી દ્વારા પણ કોલેજ, આઈટીઆઈ, ડિપ્લોમા કોલેજ આમનો પણ અમે સંપર્ક કરી અને એમાં જે પાસ આઉટ થયેલા યુવાનો છે એ પણ મેક્સિમમ નોંધાય એના માટે પણ અમે કેમ્પ કરતા હોઈએ છીએ। છેલ્લે મેળો અમે 6 તારીખે યોજવામાં આવેલો હતો ગાંધીધામની અંદર। અમારી પાસે વેકેન્સી ઓલવેઝ વધારે જ હોય છે પણ જે બેરોજગાર ઉમેદવારો છે એમની સંખ્યા થોડી ઓછી રહેતી હોય છે પ્રમાણમાં, કેમ કે આપણી કચ્છની જે ઇન્ડસ્ટ્રીઓ છે એ શહેરી વિસ્તારથી દૂર અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે આવેલી હોય છે, એટલે મોટાભાગે જે યુવાનો છે એ પોતાના શહેરની આસપાસ રોજગારી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે। અમારા મહેકમની અંદર ટોટલ 22 જગ્યાઓ સરકાર દ્વારા મહેકમ મંજૂર કરવામાં આવેલ છે। હાલમાં અમારી પાસે 3 મારા સહિત 3 સ્ટાફ છે અને બાકીના જે જગ્યાઓ છે હાલમાં ખાલી છે અને આગામી જે સરકારની જે ભરતીઓની પરીક્ષાની પ્રોસેસ જે છે એ પૂરી થાય ત્યારે સ્ટાફ મળશે એવી વડી કચેરી તરફથી અમને સૂચના મળેલ છે। દર મહિને અમારું જે માસિક રિટર્ન છે એની અંદર અમે ખાલી જગ્યા બાબતે અમારી રજૂઆત અમે દર માસે કરતા હોઈએ છીએ। 2015થી અમારી કચેરીની અંદર જે અમારા વયનિવૃત્તિને કારણે માણસો રિટાયર થાય છે ત્યાર પછી જે જગ્યાઓ છે એ ભરતી થઈ નથી એના કારણે ઉત્તરોત્તર ખાલી રહેલી છે। જ્યાં સુધી અમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી અમારે કચેરી અને કામકાજમાં પૂરેપૂરું અમારે ઇન્વોલ્વમેન્ટ અમારે આપવું પડતું હોય છે। સ્ટાફ વધારે હોય તો સારી કામગીરી છે એ થઈ શકે।